और आदरणीय श्री दिनेश कुमार रवजी भाई वाले कोड़ीना शहर में जेनो जन्म थयो छे अने कोड़ीना तालुकानो देवी गामथी पोताना शिक्षक तरीके कारकिर्दी शुरुआत करी अने 10 वर्ष सुधी उत्तम शैक्षणिक कार्य कर्या बाद वडनगर प्राथमिक शाला में 14 वर्ष सुधी शिक्षक तरीके उम्दा शिक्षण कार्य कर्यु साथे 2 वर्ष सुधी आचार्य ने जवाबदारी पर संभाळी त्यारबाद जवाबदारी संभाळी शिक्षण साथे आपनी कला अने संगीतनी पारंगतताने कारणे बाळकोने वैविध्यसभर शिक्षणथी पल्लवित कर्या छे आपनो ઊંડા સ્વભાવ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા બાળકોની આત્મીયતા અને લાગણી સહ સ્વભાવ હંમેશા જીવનમાં નવો રાહ આપે છે વૃદ્ધ શેખ હોય તો કોઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ થવા જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણા જેવું છે અંતે નિવૃત્તિ પછી પણ આપ સતત કાર્યશીલ સેવાભાવી જીવન જીવી શ્રેષ્ઠ જીવનને વિશેષ બનાવી નિરોગી દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી પ્રાર્થના આપને સુચિંતકો શ્રી કુણીનાર કન્યા પ્રાથમિક શાળા પરિવાર આભાર સાહેબ અને ઝાલા સાહેબ ને હું વિનંતી કરીશ કે તેઓ દિનેશભાઈ ને સન્માન પત્ર અર્પણ કરશે शिक्षण यात्रा दरमियान पालनपुर जिला की इकलौती प्राथमिक शाला में 4 वर्ष
તેમજ માનકોડા પ્રાથમિક શાળામાં એક વર્ષ છ માસ શિક્ષણ કાર્યક્રમ કાર્ય કર્યા બાદ આપણે કોડીના કન્યા શાળામાં સરળ 33 વર્ષ સુધી ઉત્તમ શિક્ષણ કાર્ય કર્યું છે. આપનો સરળ સ્વભાવ, બાળકો તેમજ શિક્ષકો પ્રત્યેની આત્મીયતા, વિષય કાર્યને વધુ ભાષિકા, મુખ સેવક તરીકે કાર્ય કરવાની શૈલી, હસતા હસતા અને શાંતિથી કઈ રીતે કાર્ય કરવું તેની આવડત અમારા જીવનમાં પ્રેરણા પૂરી પાડશે. આજના દિવસે આપના વિજય સન્માન સમારોહમાં તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે આપે સફળતાપૂર્વક ઉમદા શિક્ષણ કાર્ય કર્યું છે તેની પણ અમને ખૂબ જ ખુશી છે. આપનું સ્વાસ્થ્ય નિરામય રહે અને દીર્ઘાયુ બને અને આપ પરિવાર સહ સાત્વિક શાંતિ અને આનંદ પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સહ આશા છે કે નિવૃત્તિની પળોમાં ખુશીઓ પામશો, તમે સ્વાસ્થ્ય મજબૂત ઉત્તમ જીવન પામશો. તારીખ 15/10/2022 આપના શુભચિંતકો શ્રી કોડીના કન્યા પ્રાથમિક શાળા કરી. આપણે
આપણે બધા એ કેન્દ્રમાં કોઈને જે પણ ન્યૂઝ આવે છે એ મોટા ભાગના જે કરંટમાં હોય એ બધા જ સમાચારો ભાઈ કે ટેલિકાસ્ટિંગ કરે છે યુટ્યુબના માધ્યમથી. તો આપણે ન ભૂલીએ કે જે કંઈક મેં તેની જે યુટ્યુબ ચેનલ છે કોઈને આગળ આવા જે સબસ્ક્રાઈબ પણ કરીએ. હું આભારી છું કે આપ ખૂબ આપણા મુખ્યમંત્રી સાહેબ પણ અહીંયા પધારવા નથી દિલ્હીની અંદર ત્યારે એના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ આપણે તમને ટાઈમ આપ્યો છે એ બધા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.